नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित, चैप्टर नंबर 11 रचना। एमां आपणे स्वाध्याय 11.1 नी जे रचना नंबर 1 ई जुदा जुदा माप साथे परीक्षामां पूछाती होय छे, तो जोईए। 6.5 सेमी लंबाईनो रेखाखंड दोरी 3:4 ना गुणोत्तर में विभाजन करो अने बन्ने भाग मापो अने रचनाना मुद्दा लखो। एटले 6.5 सेमी लंबाईनो रेखाखंड एबी दोरो, जे आपणे पक्ष कहीशुं। आ रेखाखंड एबी नुं 3:4 ना गुणोत्तर में विभाजन करो अने बन्ने भाग मापो। आ भागने आपणे कृत्ય કહીશું। તો રચનાની આકૃતિ આપણી કઈ રીતની આવે એ નીચે આકૃતિ જોઈ લો। આકૃતિ પછી કઈ રીતે દોરી શકાય એક આપણે વિડિયોની અંદર જોઈએ। આ રીતની આકૃતિ આપણે પરીક્ષાની અંદર દોરવાની થશે થશે। રચનાની આકૃતિની અંદર સૌ પ્રથમ બરાબર પાનાની વચ્ચે એક 6.5 સેમી લંબાઈનું રેખાખંડ એ બી આપણે દોરવાનું છે। તો આ 6.5 સેમી લંબાઈનું રેખાખંડ દોર્યું। હવે એ અને બી ને બિંદુ પાસે લઘુકોણ બને તે રીતે આપણે એક ખૂણો બનાવવાનો છે બંને અર્ધવર્તુળમાં। તો આ ખૂણા એ પાસે 60 નો ખૂણો આપણે બનાવ્યો અને ખૂણો એક્સ એ બી લઘુકોણ થયો, એટલે એ બિંદુ પાસે આપણે ખૂણો બન્યો। એવી જ રીતે બી બિંદુ પાસે નીચેના અર્ધતલમાં ખૂણો બનાવવાનો છે। આ બી બિંદુ પાસે ખૂણો બન્યો, આ બી બિંદુ માંથી કિરણ પસાર કરો બી વાય, આમ એક્સ એ બી અને એ બી વાય લઘુકોણ થાય। હવે આપણને 3:4 નો ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું છે, તો માટે કિરણ AX પર 1/2 ચાપ અનુકૂળ ત્રિજ્યા લઈ રચો, જ્યાં A1 નામ આપો। A1 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ આગળનું ચાપ રચો અને જ્યાં કિરણ એ એક્સ પર છેદે ત્યાં A2 નામ આપો અને A2 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ ત્રીજું છેદતું ચાપ રચો, જે કિરણ એ એક્સ ને A3 બિંદુમાં છેદે। તેવી જ રીતે કિરણ BY પર તેટલા જ માપનું એક છેદતું ચાપ રચો, છેદે ત્યાં BY નામ આપો, સોરી B1 નામ આપો। B1 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા વડે B2 બિંદુ કિરણ BY પર મેળવો। B2 ને કેન્દ્ર ગણી કિરણ BY પર ત્રીજું છેદતું ચાપ રચો અને જ્યાં છેદે ત્યાં B3 નામ આપો। B3 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ કિરણ BY પર છેદતું ચાપ રચો, જ્યાં B4 નામ આપો। હવે 3:4 ના ગુણોત્તરમાં કીધું તો એટલે ઉપરના અર્ધતલમાં 3 ચાપ આવ્યા, A1 A2 ને A3, અને નીચેના અર્ધતલમાં B1 B2 અને B3 અને B4, કારણ કે 4 ચાપ જોશે। હવે A3 B4 રચો, જે રેખાખંડ AB નું 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે અને રેખાખંડ AB ને 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે, જે બિંદુનું નામ આપણે આપશું બિંદુ M। આમ બિંદુ M રેખાખંડ AB નું 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે। આ રીતની આપણે રચનાની આકૃતિ આવશે। આ રીતે આપણે રચનાની આકૃતિ દોર્યા પછી જે પ્રમાણે દોર્યું છે એ જ પ્રમાણે આપણે રચનાના મુદ્દા
લખવાના છે. તો જોઈએ રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો હવે જોઈએ રચનાના મુદ્દા. તો સૌ પ્રથમ 6.5 સેમી માપનો રેખાખંડ એબી રચો. રેખાખંડ એબી ના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં લઘુકોણ થાય તેવા બે ખૂણા બનાવવાના છે. ખૂણો એક્સ એ બી અને ખૂણો એ બી વાય લઘુકોણ થાય તે રીતે રેખાખંડ એબી ના બંને અર્ધતલમાં અનુક્રમે કિરણ એ એક્સ અને કિરણ બી વાય રચો. અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી કિરણ એ એક્સ પર છેદતું ચાપ રચો, તેને એ વન નામ આપો. તેટલી જ ત્રિજ્યા લઈ એ વન ને કેન્દ્ર ગણી કિરણ એ એક્સ પર છેદતું ચાપ રચો, જ્યાં છેદે ત્યાં એ ટુ નામ આપો, કે જેથી એ ડેશ એ વન ડેશ એ ટુ થાય. તેવી જ રીતે કિરણ એ એક્સ પર ત્રીજું બિંદુ એ થ્રી એવું મેળવો કે જેથી એ એ વન બરાબર એ વન એ ટુ બરાબર એ ટુ એ થ્રી થાય. કારણ કે ઉપરના અર્ધતલમાં આપણે ત્રણ ચાપ મારેલા છે. તેવી જ રીતે ત્રિજ્યા જાળવી રાખી કિરણ બીવાય પર બી વન બી ટુ બી થ્રી ને બી ફોર આ ચાર બિંદુઓ મેળવવાના છે, કે જેથી બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી ટુ બી થ્રી બરાબર બી થ્રી બી ફોર થાય. એવી જ રીતે એ થ્રી અને બી ફોર ને જોડો કે જે રેખાખંડ એ બીનું એમ બિંદુમાં 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને આપણે બે ભાગ માપવાના પણ છે. આ બંને ભાગ આપણે જે માપવાના છે એ એ એમ અને એમ બી બેને તમે આકૃતિમાં માપશો તો લગભગ બધાને 2.9 સેમી અને 3.6 સેમી જેવું આવશે. પણ તમે જો ચાપ મોટા લીધા હોય તો થોડો ઘણો ફેર રહે, પણ તમારે આ બે માપ ભેગા કરી દેવાના અને 6.5 સેમી થવું જોઈએ તો તમારી રચના સાચી. આમ એએમ અને એમબી એ રેખાખંડ એબી નું ગુણોત્તર 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહી શકાય. તો આ થઈ આપણી રચના સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1 પ્રમાણે. બસ.